नमस्कार, હું છું દિલીપ ત્રિવેદી. ફાસ્ટ ટ્રેક ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીશું રાષ્ટ્રીય સમાચારો સાથે. મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક સેવાની શરતો અને કાર્યકાળની સમયમર્યાદા કરતું બિલ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું. કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલે આ બિલને સદનમાં રજૂ કર્યું. સદનમાં બિલ પર ચર્ચા દરમિયાન વિપક્ષી દળોએ વિરોધમાં વોકઆઉટ કર્યો. અર્જુન મેઘવાલે આ બિલ પરની ચર્ચાનો જવાબ આપતા જણાવ્યું કે આ બિલ ઓગસ્ટ 2023માં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય કમિશનરોની નિમણૂક માટે મૂળ કાયદામાં કોઈ જોગવાઈ નથી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બ્રિટિશ યુગના કાયદાને બદલવા માટે 3 બિલ લોકસભામાં રજૂ કર્યા છે. સંસદની સ્થાયી સમિતિ દ્વારા કરવામાં આવેલી ભલામણોના આધારે આ બિલ ફરીથી તૈયાર કરવામાં આવ્યા છે. 6 નવેમ્બરે અપનાવવામાં આવેલા તેના અહેવાલમાં સમિતિએ લગભગ 50 સુધારા સૂચવ્યા હતા. કેન્દ્ર સરકારે 11 ઓગસ્ટના રોજ લોકસભામાં રજૂ કરાયેલા 3 બિલો પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. ભાજપના પાર્ટી હાઈકમાન્ડે રાજસ્થાનના સીએમ તરીકે ભજનલાલ શર્માની પસંદગી કરી છે. ભજનલાલ શર્મા પ્રદેશમાં નવા સીએમ બનશે. ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ આ જાહેરાત કરાઈ. રાજનાથસિંહ, વસુંધરા રાજે સહિતના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં તેમના નામની જાહેરાત કરાઈ. સંગાનેર વિધાનસભા બેઠક પરથી તેઓ ધારાસભ્ય છે. આ સાથે જ પ્રદેશમાં દિયાકુમારી અને પ્રેમચંદ બેરવાને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. તો રાજસ્થાન સરકારનું ચિત્ર હવે એકદમ સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપ હાઈકમાન્ડે ભજનલાલ શર્માને સીએમ તરીકે પસંદ કર્યા છે. આ સિવાય 2 ડેપ્યુટી સીએમ હશે, દિયાકુમારી, પ્રેમચંદ બેરવા. અને આ સિવાય અજમેર ઉત્તરના ધારાસભ્ય વાસુદેવ દેવનાનીને રાજસ્થાન વિધાનસભાના સ્પીકર બનાવાયા છે. 15 ડિસેમ્બરે ભજનલાલ રાજ્યના સીએમ તરીકે શપથ લેશે. ભાજપે મોહન યાદવને મધ્યપ્રદેશના સીએમ તરીકે પસંદ કર્યા છે અને ટૂંક સમયમાં તેઓ પ્રદેશના સીએમ તરીકેના શપથ લેવાના છે. ત્યારે શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે હું નમ્રતા સાથે કહેવા માંગુ છું કે મારે કંઈ પણ માંગવું નથી, હું કંઈ પણ માંગતા પહેલા મરી જઈશ. તેથી જ મેં કહ્યું હતું કે હું દિલ્હી નહીં જાઉં. મને પૂરો વિશ્વાસ છે કે સીએમ મોહન યાદવના નેતૃત્વમાં રાજ્ય સરકારના વિકાસના કાર્યોને વધુ વેગ મળશે. શિવરાજસિંહ ચૌહાણે સીએમ તરીકેના તેમના કાર્યકાળમાં મહિલાઓ માટે ઘણી કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી. કોંગ્રેસ પાર્ટીના સાંસદ રાહુલ ગાંધીએ જણાવ્યું કે પંડિત જવાહરલાલ નહેરુએ દેશ માટે પોતાની જિંદગી લગાવી. વર્ષો સુધી જેલમાં રહ્યા મને લાગે છે કે અમિત શાહ કદાચ ઇતિહાસ વિશે જાણતા નથી. જોકે આ અપેક્ષા રાખવી ખોટી છે, તેમને બહુ ખબર હશે. અમિત શાહ વારંવાર ઇતિહાસને ફરીથી લખવાનો પ્રયાસ કરે છે. આ દેશમાં મૂળ મુદ્દો જાતિ આધારિત વસ્તી ગણતરીનો છે અને લોકોના પૈસા કોને મળે છે. ભાજપ આ મુદ્દે ચર્ચા કરવા માંગતી નથી, તેઓ આનાથી દુર્ભાગ્ય છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે પંડિત નહેરુ વિશે આપેલા નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે લાગે છે કે રાહુલ ગાંધી માઉન્ટ બેટન પાસે ઇતિહાસ બન્યા છે, જ્યારે અમિત શાહ ભારતના ઇતિહાસ વિશે વાત કરે છે. દરેક લોકો જાણે છે કે નહેરુએ માત્ર લદ્દાખ અને જમ્મુ કાશ્મીર મુદ્દે ભૂલ કરી હતી. પંડિત નહેરુએ ભારતને જે દુઃખ આપ્યું છે તેને માત્ર મોદી જ ટાળી શકે છે. નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું કે મને ખબર નથી કે ભાજપના મનમાં પંડિત જવાહરલાલ નહેરુ માટે આટલી નફરત કેમ છે. કલમ 370 માટે નહેરુ જવાબદાર નથી. જ્યારે આ કલમ લાવવામાં આવી ત્યારે પંડિત નહેરુ અમેરિકામાં હતા. ફારૂક અબ્દુલ્લાએ દાવો કર્યો કે કાયદાને લગતી કેબિનેટની બેઠકમાં સરદાર પટેલ અને શ્યામા પ્રસાદ મુખર્જીએ હાજરી આપી હતી. અમે ઈચ્છીએ છીએ કે કાશ્મીરમાં ચૂંટણી થાય, પરંતુ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યોગ્ય ઠેર્યો છે, ત્યારે પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓએ જમ્મુમાં આ મુદ્દે ઢોલ વગાડી ઉજવણી કરી. શરણાર્થીઓ હાથમાં રાષ્ટ્રધ્વજ પકડ્યા. તેઓએ કહ્યું કે અમે સર્વોચ્ચ અદાલતના આદેશને આવકાર્યો છે. કલમ 370 અને 35A નો ખતરો સમાપ્ત થતા હવે
અમે જમ્મુના કાયમી રહેવાસી બનવાના પણ હકદાર બની ગયા છીએ. છેલ્લા 75 વર્ષથી જે ભેદભાવ અમારી સાથે થતો હતો સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તેનો અંત આવ્યો છે. કેરળના રાજ્યપાલ આરીફ અહમદ ખાને એસએફઆઈના લોકોએ કાળા ઝંડા બતાવી વિરોધ કર્યો. આ વિશે પ્રતિક્રિયા આપતા કેરળ ભાજપના અધ્યક્ષ કે સુરેન્દ્રએ જણાવ્યું કે ત્રિવેન્દ્રમમાં એસએફઆઈના લોકોએ રાજ્યપાલની કાર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આવી ઘટના દેશના અન્ય રાજ્યમાં નહીં પરંતુ કેરળમાં બની છે. વિરોધ કરનાર લોકોને સીએમ પિનરાય વિજયનનું મૌન સમર્થન છે. કેરળમાં રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન અને મુખ્યમંત્રી પિનરાય વિજયન વચ્ચેની લડાઈ જૂની છે અને બંને એકબીજા પર જાહેરમાં અનેક વખત પ્રહારો કર્યા છે. ત્યારે આરીફ મોહમ્મદ ખાને સીએમ પિનરાય વિજયન પર શારીરિક રીતે નુકસાન પહોંચાડવા માટે ષડયંત્ર રચવાનો આરોપ મૂક્યો હતો. કેરળના ગવર્નર આરીફ મોહમ્મદ ખાને આ આક્ષેપો ત્યારે લગાવ્યા જ્યારે તેઓ દિલ્હી માટે તિરુવનંતપુરમ એરપોર્ટ પર જઈ રહ્યા હતા. તે દરમિયાન શાસક સીપીઆઈએમના વિદ્યાર્થી પાંખ સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના કેટલાક કાર્યકર્તાઓએ કથિત રીતે તેમના વાહનને ટક્કર મારવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુના પરિવારના સભ્યો સાથે સંકળાયેલી ઓડિશા સ્થિત ડિસ્ટિલરી પરિસરમાં દરોડા પાડી આવકવેરા વિભાગે 353.5 કરોડ રૂપિયાની રોકડ કબજે કરી છે. ત્યારે આ બાબતે પીએમ મોદીએ કોંગ્રેસ અને વિપક્ષ ઇન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહાર કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ભાજપ નામના એકાઉન્ટથી એક વિડીયો શેર કરવામાં આવ્યો, જેને શેર કરતા પીએમ મોદીએ લખ્યું કે જ્યારે તમારી પાસે કોંગ્રેસ પાર્ટી હાજર છે ત્યાં સુધી ભારતમાં પૈસા સાથે જોડાયેલી લૂંટની કહાનીની જરૂર જ શું છે. કોંગ્રેસ પાર્ટીની લૂંટ છેલ્લા 70 વર્ષથી ખૂબ જ પ્રખ્યાત છે અને વર્તમાન સમયમાં પણ જારી છે. કેન્દ્રીય મંત્રી રામદાસ અઠવલેએ જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટીના કેટલાક નેતાઓએ છેલ્લા 70 વર્ષમાં એટલો ભ્રષ્ટાચાર કર્યો છે કે તેમના નેતા સાથે સંકળાયેલા પરિસરમાંથી 351 કરોડ રૂપિયા મળી આવ્યા છે. કોઈ સાંસદના ઘરમાંથી આટલી મોટી રકમ મળવી ખૂબ જ ગંભીર બાબત છે. રાહુલ ગાંધી આ મામલે નિવેદન આપવું જોઈએ. જો દેશમાં ભ્રષ્ટાચાર આવી રીતે વધશે તો દેશનું નુકસાન થશે અને રાષ્ટ્રના વિકાસના પથ પરથી ભટકી જશે. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતની મુશ્કેલીમાં વધારો થયો છે. સામનામાં પીએમ મોદી વિરુદ્ધ લખેલા તેમને લેખે મુશ્કેલીમાં મૂકી દીધા છે. તેમની વિરુદ્ધ યવતમાલ જિલ્લામાં ઉમરખેડ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. ભાજપના યવતમાલ સંયોજક નીતિન ભૂતડાની ફરિયાદના આધારે આ લેખ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ભૂતડાનો આરોપ છે કે આ લેખમાં પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પૂર્વ સાંસદ અને અભિનેત્રી જયા પ્રદા વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે. રામપુરની એમપી એમએલએ કોર્ટમાં જયા પ્રદા વિરુદ્ધ આચારસંહિતા મામલે વોરંટ જારી કર્યું છે. આ કેસ 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન દાખલ કરવામાં આવ્યો હતો. વકીલ સંદીપ સક્સેનાએ કહ્યું કે જયા પ્રદા વિરુદ્ધ 2019 લોકસભાની ચૂંટણી દરમિયાન આચારસંહિતાના ભંગ મામલે અનેક વખત બિનજામીન પાત્ર વોરંટ કરવામાં આવી ચૂક્યા છે, પરંતુ જયા પ્રદા કોર્ટમાં હાજર થતા નથી. જયા પ્રદાના એડવોકેટે વોરંટ પાછું ખેંચવા માટે કોર્ટમાં અરજી કરી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી. સીબીએસઈ બોર્ડના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને વર્ષ 2023-24 દરમિયાન ધોરણ 10માં અને 12માં ધોરણના જે વિદ્યાર્થીઓ માટે લેવાનારી વાર્ષિક પરીક્ષાઓ સીબીએસઈ બોર્ડની તારીખ સાથેનું સમયપત્રક 2024નું શેડ્યુલ બહાર પાડ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર સીબીએસઈ બોર્ડ દ્વારા 15 ફેબ્રુઆરી 2024થી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની વાર્ષિક પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે, તેમજ પરીક્ષાઓ 2 એપ્રિલ સુધી ચાલુ રહેશે. નાગરિકતા કાયદાની બંધારણીય માન્યતા મામલે સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટની 5 જજોની બંધારણીય બેન્ચે નાગરિકતા કાયદાની કલમ 6A ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.
आसाम समझूती ने आगळ धपाववा माटे 1985 में एक सुधारा द्वारा कलमनो बंधारण में समावेश करवामां आव्यो। दिल्लीनी जवाहरलाल यूनिवर्सिटी में फरी एक वक्त नवा नियम लागू कराया छे। आ नवा नियम थी विद्यार्थी परेशान थया छे। जेएनयू में दाखल नवा नियम में यूनिवर्सिटी कैम्पस में धरना करनारा विद्यार्थियों ने रूपया 20,000 नो दंड करवामां आवशे। त्यारे राष्ट्रविरोधी नारेबाजी ने लई रूपया 10,000 नो दंड करवामां आवशे। जे विद्यार्थियों पोताना हितों में वारंवार यूनिवर्सिटी में प्रदर्शन करी पोतानी मांग रजू करता हता, तेओ हवे पोतानी मांगों ने लईने अवाज नहीं उठावी शके, कारण के आ प्रकारे विरोध माटे 20,000 रूपया सुधी नो दंड करवामां आव्यो छे। केन्द्रीय मंत्री किरेन रिजिजूए जणाव्यू के कांग्रेस पार्टी और भ्रष्टाचार एक बीजाना पर्याय बनी गया है। धीरज साहू सामे आवकवेरा विभाग द्वारा पाड़वामां आवेला दरोड़ा में कांग्रेस और विपक्ष इंडिया गठबंधन केटलाक नेता द्वारा आचरवामां आवेला भ्रष्टाचार नो पर्दाफाश थयो छे। आ कार्यवाही थी कांग्रेस पार्टी पीएम मोदी और तपास एजेंसीओ थी खूब ज नाराज छे। कांग्रेस पार्टी तेमणे करेला खोटा कार्यो थी बची शकशे नहीं, तेमणे आनी किंमत चूकवी पड़शे। झारखंड भाजपना नेता प्रतुल शाहे जणाव्यु के हेमंत सोरेन चूंटायेला सीएम तरीके नहीं परंतु एक राजानी जेम वर्ते छे अने एक वंशवादी राजकुमार पासेथी आज अपेक्षा राखवामां आवी शकाय। तेओ कायदानु बहु ओछू सन्मान करे छे। तेमणे छठी वार समन्स पाठवामां आव्यो अने आ खूब ज आघातजनक छे। अमे ईडी ने मुख्यमंत्री विरुद्ध सखत कार्यवाही करवा विनंती करीए छीए, जेथी समाजमां एक दाखलो बेसाडवामां आवे के कायदाथी ऊपर कोई व्यक्ति नथी। तो राज्य में आगामी 5 दिवस में कमोसमी वरसाद की कोई शक्यता नहीं, हवे ठंडी में वधारो थई शके। हवामान विभाग ना मते अरबी समुद्र में साइक्लोनिक सर्क्युलेशन सक्रिय है, तेथी राज्य के केटलाक भागों में वादळछायुं अने सूकू वातावरण रहेशे। पवन की दिशा बदलाता तापमान पारो उचकाई शके। गत रात्रे नलिया में सौथी ओछू 10 डिग्री तापमान नोंधायुं, तो अमदावाद में लघुत्तम तापमान 16 डिग्री नोंधायुं हतुं। तो अमदावाद में डबल ऋतुना एटेकना कारण रोगचाळो वकरी रह्यो छे। अमदावाद में रोगचाळानी जो बात करिए तो डिसेम्बर महीना में मलेरियाना 10, झेरी मलेरियाना 8, डेंग्यूना 30, चिकनगुनियाना 1 अने झाड़ा उल्टीना 179, कमळाना 32 केस नोंधाया हता। वकरता रोगचाळाना पगले आरोग्य विभाग पण हरकत में आवी गयो छे। त्रण राज्य में भाजपनी जीत बाद भाजप हवे लोकसभा चूंटणी ने लई एक्शन मोड में आवी गई छे। अमदावाद में लोकसभा चूंटणी ने लईने कमलम खाते बैठकनो आयोजन करवामां आव्यो। आ बैठक में प्रदेश अध्यक्ष सीआर पाटिल सहित सांसद धारासभ्य हाजर रह्या, त्यारे पेज समिति चूंटणी प्रचार ना मुद्दे चर्चा कराई, तेमज दरेक बैठक पर 5 लाख की लीड साथ भाजप जीत मेळवे ते प्रकारे चर्चा करवामां आवी। सूरतना भेस्तान विस्तार में आवेल सोसायटी में रहता 21 वर्षीय आंबादास पाटिल नामना युवक नू ताड़ी पीधा बाद शंकास्पद मौत निपजू। आ केस में मळती माहिती मुजब मृतक आंबादास पाटिल परिवार में एक नो एक दीकरो हतो, जे टेम्पो पर मजूरी काम करी परिवार ने मददरूप बनतो हतो। जो के छेला 1.5 वर्ष थी आंबादास ताड़ी पीवानी लते चढ़ी गयो हतो। दरमियान गत सांजना रोज ताड़ी पीने ते घरे आव्यो अने घरे आवीने ते अचानक ज ढळी पड्यो हतो। મહેસાણામાં કુટુંબ નિયોજનના ઓપરેશનના આંકડામાં કૌભાંડ મામલે સમગ્ર જિલ્લામાં આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી હતી, જેમાં 2 અર્બન હેલ્થ સેન્ટર અને 6 પેટા આરોગ્ય કેન્દ્રની તપાસ બાદ જિલ્લામાં પણ તપાસ શરૂ કરવામાં આવી, પરંતુ આરોગ્ય કેન્દ્રોની તપાસ દરમિયાન નવા આંકડાઓ સામે આવ્યા નથી। મહત્વનું છે કે લાખવડી ભાગોળ અર્બન હેલ્થ સેન્ટર અને નાગલપુર અર્બન હેલ્થ સેન્ટરમાં સૌ પહેલા કૌભાંડ સામે આવ્યું હતું, જ્યાં મહિલા આરોગ્ય કર્મચારીઓ 665 જેટલા કુટુંબ નિયોજનના ઓપરેશન થયા હોવાના ખોટા આંકડા સરકાર સમક્ષ રજૂ કર્યા હતા, જેને લઈને 16 મહિલા હેલ્થ વર્કર બહેનોને નોટિસ આપવામાં આવી હતી। ખેડામાં સિરપકાંડ મામલે વધુ ખુલાસાઓ સામે આવ્યા છે। આરોપી યોગેશ સિંધી આયુર્વેદ ફાર્મા ફૂડ બેવરેજીસના અલગ અલગ લાયસન્સ મેળવી સેલ્ફ જનરેટેડ આલ્કોહોલના નામે મુંબઈથી ઇથેનોલ લાવી સિરપ બનાવતો હોવાનું ખુલ્યું। ખેડા જિલ્લા પોલીસ વડા
राजेश गढ़िया जणाव्युं के तपास दरमियान अगत्यना पुरावा मळ्या छे। अत्यार सुधीमां 7 आरोपीओनी धरपकड़ थई छे। मानव अधिकार पंचे पण अहेवाल मांग्यो छे, जे समय मर्यादामां मोकली आपवामां आवशे। अमदावादमां प्राथमिक शिक्षण विभागे मोटी कार्यवाही करी छे। अमदावादनी 4 शाळाओनी मान्यता रद्द करवामां आवी छे। हाटकेश्वरनी नूतन स्कूल मितुल प्राथमिक स्कूलनी मान्यता रद्द थई छे, अने साथे ज गैरतपुरमां आवेली 2 शाळाओ भगवती अने श्रद्धा प्राथमिक स्कूलनी मान्यता रद्द कराई छे। अगाउ डीईओ कचेरीथी मान्यता रद्द करवा भलामण करवामां आवी हती। ગુજરાતમાં પાયાનું શિક્ષણ કેટલું જર્જરિત છે તેનો ઉત્તમ નમૂનો ખેડાના માતરમાં જોવા મળ્યો। શેખુપુરના પ્રાથમિક શાળામાં વર્ગખંડમાં છતમાંથી પોપડા પડતા 3 બાળકો ગંભીર રીતે ઈજા પામ્યા। તંત્રની બેદરકારીના કારણે બાળકો માથે ભમતા મોતરૂપી જર્જરિત છત નીચે બાળકો ભણવા માટે મજબૂર બન્યા છે। ઈજાગ્રસ્ત બાળકોને સારવાર માટે લિંબાસી હોસ્પિટલમાં ખસેડાયા છે। મહેસાણા ઊંઝાના બિસ્માર સ્ટેટ હાઈવેનો મામલો પીએમઓ સુધી પહોંચ્યો છે। ઊંઝામાંથી પસાર થતા સ્ટેટ હાઈવે છેલ્લા 2 વર્ષથી બિસ્માર હાલતમાં છે, જેને લઈ વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આ અંગે પૂર્વ કોર્પોરેટર તેમજ પાલિકાના વિરોધ પક્ષના પૂર્વ નેતા ભાવેશ પટેલે પીએમઓ ઇન્ડિયા, સીએમઓ ગુજરાત અને વડાપ્રધાનને ટ્વીટ કરી આ અંગે માહિતગાર કર્યા હતા। મહેસાણામાં માર્ગ અને મકાન વિભાગની લાલિયાવાડીનો નમૂનો સામે આવ્યો છે। મહેસાણાના કડીના કેએલથી ગણેશપુરા વચ્ચે 3 કિલોમીટરના અધૂરા રોડથી ગ્રામજનો પરેશાન થઈ ગયા છે। આશરે 6 મહિનાથી શરૂ કરવામાં આવેલું કામ હજુ અધૂરું છે। કોન્ટ્રાક્ટરે રોડ બનાવવાનું કાર્ય અધૂરું મૂકતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। રોડ ઉપર સફેદ ડસ્ટ પાથરી દેતા આજુબાજુના ખેડૂતો અને રાહદારીઓ પરેશાન થઈ ગયા છે। ઉડતી ધૂળના કારણે વાહન ચાલકો ખાસ કરીને પરેશાન થતા હોય છે। સુરતના ભાઠેના પંચશીલ નગર કોયલી ખાડીના ઝૂંપડાઓના રીકન્સ્ટ્રક્શન માર્ગે સર્વેની કામગીરી હાથ ધરાઈ। અંદાજિત 250થી વધુ ઝૂંપડાઓના સર્વેની કામગીરી હાથ ધરાતા વૈકલ્પિક આવાસની માંગ ઉઠી છે। આ અંગે લિંબાયત ઝોન કચેરીએ લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ। તંત્ર સૌપ્રથમ અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસની ફાળવણી કરી મકાનનું ડિમોલિશન કરે તેવી માંગ સાથે પ્રતિક ધરણા કરવામાં આવ્યા। મહેસાણાના ઊંઝા એપીએમસીમાં વરિયાળીના ભાવ ઘટતા વેપારીઓ અને ખેડૂતો ચિંતિત બન્યા છે। હાલમાં વરિયાળીના ભાવ રૂપિયા 5000થી ઘટી રૂપિયા 2000 આસપાસ પહોંચ્યા છે। ઊંઝા એપીએમસીના જણાવ્યા મુજબ ગુજરાત સહિત રાજસ્થાન આબુ રોડ વિસ્તારમાં વાવેતર વધ્યું હોવાના કારણે આ ભાવ ઘટ્યા હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। ત્યારે આ નીચા ભાવે એક્સપોર્ટનો સપોર્ટ મળી રહે તો સારા ભાવ મળી શકે તેવું ખેડૂતો માની રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં સીસીઆઈએ કપાસની ખરીદી શરૂ ન કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે। સંખેડાના રાયપુર ગામે ખેડૂતોના ઘરમાં કપાસના ઢગલા થઈ ગયા છે। હાલ બજારોમાં ખાનગી વેપારીઓ ઓછા ભાવે કપાસની ખરીદી કરતા હોવાથી ખેડૂતોને પોસાતું નથી। ખેડૂતોએ સીસીઆઈ કપાસની ખરીદી કરે તેવી માંગ કરી છે। સાથોસાથ ખેડૂતોએ ક્વિન્ટલ કપાસ દીઠ રૂપિયા 1000 બોનસ આપવાની પણ માંગ કરી છે। અમરેલી જિલ્લાના ખેડૂતોને ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીની નિકાસ બંધ થતા રડવાનો વારો આવ્યો છે। દજડી ગામના ખેડૂતોએ 1 વીઘે રૂપિયા 25000 જેટલો ખર્ચ કરી પકવેલી ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે, પરંતુ ડુંગળીની હરાજી ન થતા તૈયાર થયેલી ડુંગળીનું વેચાણ થયા વગર પડી રહે છે। એક તરફ સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે, પરંતુ બીજી તરફ ખેડૂતોને કાળી મજૂરી કરી પકવેલા પાકોના પોષણક્ષમ ભાવો મળતા નથી, જેથી ખેડૂતોની હાલત દયનીય બનેલી છે। કેન્દ્ર સરકારે ભાવને અંકુશમાં રાખવા માટે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે। કેન્દ્ર સરકારના નિર્ણય સામે ખુદ ભાજપના સાંસદો સહમત નથી। સૌરાષ્ટ્રના સાંસદોએ કેન્દ્રીય કૃષિ મંત્રીને મળીને ડુંગળીની નિકાસ ફરી શરૂ કરવાની રજૂઆત કરી છે। સાંસદ મોહન કુંડારિયા, રમેશ ધડુક અને રાજેશ ચુડાસમા ખેડૂત આગેવાન સાથે કેન્દ્રીય કૃષિમંત્રી અર્જુન મુંડેને મળ્યા હતા। કેન્દ્ર સરકારે નિકાસ બંધ થતા ડુંગળીના ભાવ તળિયે પહોંચ્યા છે, તેના કારણે સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજી બંધ કરાઈ છે।
तो राज्यना खेडूतोने कांग्रेस समिति द्वारा डेप्यूटी कलेक्टर ने आवेदन पत्र पाठवी डुंगळी परनी निकास बंदी हटावानी मांग करी छे, जेमां पूर्व धारासभ्य अने जिला कांग्रेस समितिना प्रमुख ललित वसोया सहित कांग्रेसना आगेवानो जोड़ाया हता। महत्वनुं छे के डुंगळीनी निकास हालमां बंद कराई छे, जेना कारणे डुंगळीना भाव अचानक गगड़ी गया छे। राज्यना खेडूतोने कृषि उत्पादन वधारवा अने पाक रक्षण मळे ते माटे सरकार द्वारा तार फेन्सिंग पर नाणाकीय सहाय आपवानी योजना शुरू करवामां आवी छे, जेने लई बनासकांठा सहित समग्र राज्यमां खेडूतो आ योजनानो लाभ लेवा आई खेडूत पोर्टल पर अरजी करवानी होय छे, परंतु आ पोर्टल शुरू थया बाद 10 मिनिटमां ज बंद थई जता खेडूतो नाराज थया छे। महत्वनुं छे के बनासकांठा जिल्लाए गुजरातमां सौथी वधु विस्तार धरावतो बीजा नंबरनो जिल्लो छे। અમરેલીના લાઠીમાં આવેલા બાબરામાં ખેડૂતોએ ગેરકાયદેસર ધમધમતી પવન ચક્કી સામે વિરોધ નોંધાવી અમરેલીના કલેક્ટર કચેરી આવેદન પત્ર આપ્યું છે। ખેડૂતોનો આક્ષેપ છે કે પવન ચક્કીના કોન્ટ્રાક્ટર્સ પોલીસના ખોટા કેસ કરી અને હેરાન પરેશાન કરે છે। પવન ચક્કીના કારણે ખેડૂતોના રસ્તા પાળા અને દિવાલને પણ કોન્ટ્રાક્ટર દ્વારા નુકસાન પહોંચાડવામાં આવે છે, જેથી ખેડૂતોએ ગૌચરના રસ્તા બનાવવા ગૌચરમાં વીજપોલ ઉભા કરવાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે। નસવાડી તાલુકાના આદિવાસી સમાજના લોકોએ પડતર માંગને લઈ અને મામલતદાર કચેરીએ એકઠા થઈ સૂત્રોચ્ચાર કર્યા, જેમાં જંગલ જમીનના પ્રશ્ન, આંગણવાડી અભાવ, શિક્ષકોની ઘટ સહિતની માંગને લઈ તેઓએ મામલતદારને એક સાથે 6 જેટલા આવેદનપત્ર આપી આદિવાસી સમાજના પ્રશ્નો હલ કરવાની માંગ કરી હતી। ભાવનગર મહુવા તાલુકામાં રાતોરાત સફાઈ કામદારોને છૂટા કરી દેવાનો મામલો વધુ ઉગ્ર બન્યો છે। એક મહિનાથી નગરપાલિકા સામે વિરોધ કરી રહેલા સફાઈ કામદારો મહુવામાં મળનારી સામાન્ય સભામાં હલ્લાબોલ કરવાના હતા, જેને લઈ નગરપાલિકાની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। જામનગરના સિક્કામાં દિગ્વિજય સિમેન્ટ કંપનીમાં 20 વર્ષથી કામ કરતા 113 કરતા વધુ કામદારોને છૂટા કરી દેવામાં આવ્યા, જેના કારણે કામદારોએ આમરણ ઉપવાસ શરૂ કર્યા છે। કામદારોએ કંપનીના દરવાજા પાસે બેસવાનું શરૂ કરતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાયો। આંદોલનના 23 દિવસ બાદ પણ કંપની દ્વારા કોઈ જવાબ નથી અપાયો, જેથી કામદારો દ્વારા કંપનીને 7 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। મહીસાગર જિલ્લામાં પોસ્ટ વિભાગના જીડીએસ કર્મચારીઓ તેમની પડતર માંગોને લઈ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે। મહીસાગરના લુણાવાડા ખાતે અંદાજે 300થી વધુ કર્મચારીઓ એકત્રિત થયા અને પોસ્ટ ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર કર્યા। પોસ્ટ વિભાગના કર્મચારીઓએ આઝાદી પછીની માંગણીઓ ન સંતોષવાના પગલે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે અને સત્વરે માંગો પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે। સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં અધિકારીઓને સાથે રાખી ખોળના વેપારીઓને ત્યાં માલધારીએ જનતા રેડ કરી હતી। મહેતા માર્કેટમાં ખોળના વેપારીઓ 50 કિલો ખોળના તોલ સામે 48 કિલો ખોળ આપતા હોવાનો આરોપ છે। વેપારીઓ પશુઓના ખોળના નામે ઉઘાડી લૂંટ ચલાવતા હોવાનો માલધારીઓ આક્ષેપ કર્યો છે। મોટી સંખ્યામાં મહેતા માર્કેટમાં માલધારીઓ એકત્રિત થયા હતા। સુરેન્દ્રનગર જિલ્લાના ત્રિવેણી ઠાગા ડેમના વાલ્વ ખોલી નદીમાં ખોટી રીતે પાણી છોડી પાણીનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે, જે અંગે પશુપાલકોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી। ડેમના વાલ્વ ખોલી દેતા ડાક વડલા તેમજ આસપાસના વિસ્તારના ગામડાઓમાં પાણીની સમસ્યા સર્જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે। પશુપાલકોએ આક્ષેપ કર્યો છે કે જો ડેમ ખાલી થઈ જશે તો હજારો માલઢોર સાથે ચોટીલાના ડાક વડલા સહિતના ગામના પશુપાલકોને હિજરત કરવાની નોબત ઉભી થશે। રામ મંદિરના પૂજારીને લઈને અપમાનજનક પોસ્ટ કરનારા કોંગ્રેસના અનુસૂચિત જાતિના મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેન્દ્ર પીઠડિયાની ધરપકડ કરવામાં આવી છે। હિતેન્દ્ર પીઠડિયાએ મહિલાને બદનામ કરવા માટે ખોટી પોસ્ટ બનાવી ધાર્મિક લાગણી દુભાઈ તેવી પોસ્ટ કરી હતી, જેને લઈ અમદાવાદ સાયબર ક્રાઇમે હિતેન્દ્ર પીઠડિયાની ધરપકડ કરી હતી। સુરત શહેરમાં રૂપિયા 2.5 લાખની લાંચ કેસમાં પાલિકા અધિકારી સહિત પટાવાળાની એસીબી પોલીસે ધરપકડ કરી છે। મહત્વનું છે કે પાલિકામાં સિક્યુરિટી પેટે ડિપોઝિટ કરેલ રૂપિયા પરત મેળવવા
इजारादार द्वारा अर्जी करवामां आवी हती। जे रूपिया परत करवाना अवेज पेठे लांसी अधिकारी तेजस प्रकाश चंद्र आरीवाड़ा इजारादार पासेथी आरोपीए 2.5 लाख रूपियानी मांगणी करी हती। नसवाड़ी तालुका में शिक्षण जगत ने शरम में मूके तेवी चौंकावनारी घटना बनी। बोफा गामनी प्राथमिक शाळाना शिक्षके धोरण 3 नी एक आदिवासी विद्यार्थिनीनी छाती में लात मारता विद्यार्थीने सारवार माटे हॉस्पिटल खसेड़वी पड़ी। विद्यार्थीनी गंभीर हालत ने